શ્રી કૃષ્ણ બધાને, કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે તેલે ગોવાનું શાક બનાવવાનું છે. તો તેના માટે ગોવાને ધોઈ અને વીટી લીધા છે. અહીંયા મીઠો લીમડો છે અને અહીંયા ચટણી પણ રેડી કરી લીધી છે. જો વઘાર નાખવા માટે તો સૌપ્રથમ આપણે ગેસ ઉપર કુકરમાં કરી દીધું છે તપવા. અને હવે આપણે નાખીશું તેલ, જરૂર પ્રમાણે તેલ લઈ લેશું. તેલ તપી ગયું છે તો આપણે તેમાં નાખશું રાઈ, જીરું, અહીંયા રાઈ જીરું પકડી ગયા છે. હવે નાખીશું હિંગ, મીઠો લીંબો અને વઘારમાં દસ પકડાઈ જાય એટલે આપણે ગોવા નાખી દેશું. બીજો તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો આપણે થોડી ખાંડ નાખીશું ગળપણ માટે અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. મારું પાણી છે એ નાખી દઈશું અને તેને પણ સારી રીતે હલાવી અને હવે કુકરને કાપી બંધ. શાક બને અને મસ્ત તૈયાર થઈ ગયું છે, એકદમ રસાવાળું. અને અહીંયા બાજુમાં કેરા પણ સુધાર લીધી છે અને રોટલી પણ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. ચેનલમાં નવા હો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.